નવસારીની કાલિયાવાડી ખાતે મોડી રાત્રે બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં રાષ્ટ્રીય વિદ્યાર્થી દળના યુવક ઉપર માથાબારી સમયે જીવલેણ હુમલો કરતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો। નવસારીની કાલિયાવાડીમાં મોડી રાત્રે રાષ્ટ્રીય વિદ્યાર્થી દળના જય નાયક ઉપર માથાબારી શખ્સો ગણેશ ગુટ્ટે સહિત અન્ય ઈસમોએ તલવાર વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેથી જય નાયકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જો કે ભોગ બનનાર જય નાયકના સાથીદારોએ પણ બદલામાં હુમલાખોર ગણેશ ગુટ્ટેની કારમાં તોડફોડ કરી હતી। આ જૂથ અથડામણ જૂની અદાવતમાં થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે। પોલીસે હુમલો કરનાર લોકોને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। ગઈકાલ રાત્રિના 9:30 વાગે આ ફરિયાદી શ્રી જયભાઈ અશોકભાઈ નાયક રહે આનંદ વાટિકા સોસાયટી નાઓ પોતાના ઓફિસથી ઘરે જતા હતા, તે દરમિયાન એમની ગાડી સાથે આરોપીઓએ પોતાની ગાડી અથડાવીને એમાંથી ઉતરી આ જે જયભાઈ અશોકભાઈ નાયકને તલવારથી તેમજ સાથે રહેલા આ આરોપીઓએ લોખંડના પાઇપથી એમના પર હુમલો કરીને જાનથી મારી નાખવાની કોશિશ કરેલી એ બાબતની ફરિયાદ જયભાઈ અશોકભાઈ નાયકનાઓએ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 143, 147, 148, 307, 506(b) અને જીપીએ કલમ 135 મુજબની ફરિયાદ આપેલી હતી, જેમાં સામાવાળા આરોપીઓમાં વાઘો દેવા ભરવાડ, ગણેશ કિશન મુદ્દે અને જ્યોતિન્દ્ર રામધની રાજભર તથા બીજા 2-3 ઈસમો એ ગાડીમાં આવેલ હતા અને એ લોકોએ ઉતરીને આ જે ફરિયાદી છે એના માથાના ભાગે તલવારથી તેમજ ડાબા હાથ પર લોખંડના પાઇપથી હુમલો કરીને જાનથી મારી નાખવાની કોશિશ કરેલી, જે બાબતે ફરિયાદ નોંધીને આગળની તપાસ KL પટની સાહેબ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના PI કરી રહ્યા છે અને આરોપીને ઝડપથી પકડવા માટેની ટીમ બનાવીને કાર્યવાહી કરવામાં આવેલ છે।